સ્વાગત છે. તો જોઈએ આજના મહત્વના સમાચારમાં. ગુજરાત રાજ્યના પૂર્વ ગૃહમંત્રીના વરદસ્તી બ્રિજના ખાતમુહૂર્તનો થયેલ ફિયાસ્કો. મહેસાણા તાલુકાના મોટીદવ, ઉમાપુરા, ડેડિયાપરા, જીવનપુરા, વલમપુરા, મોનપરા, તરેટીથી મહેસાણાની જોડતા રોડ માટે રૂપેણ નદીના વહેણ પર બાંધવાનો બ્રિજ છેલ્લા ઘણા સમયથી કોરંબે પડ્યો છે. અગાઉ 2018માં મોટીદવ ખાતે પૂર્વ ગૃહમંત્રી રજનીભાઈ પટેલના વરદસ્તે આ પુલનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું, તેમજ માલ સામાન સાથે મજૂરો ઉતારવામાં આવ્યા હતા. આ બાબતે કારણ ગમે તે હોય, પરંતુ આજ દિન સુધી આ પુલનું કામ ચાલુ કરવામાં આવ્યું નથી. આ પુલના અભાવે સ્થાનિક ખેડૂતોની 500 વીઘા જમીનમાં આવવા જવા માટે પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે. આ મુખ્ય માર્ગ હોવાથી ચોમાસામાં બંધ થવાથી રેલવે બ્રિજવાળા માર્ગનો સારો લેતા 3-4 લોકોના જાન ગુમાવવાના બનાવ પણ બનાવ બન્યા છે. આ બાબતે સરકાર તાત્કાલિક આ બ્રિજ બનાવી આપે તેવી સ્થાનિક ખેડૂતોની માંગ ઉઠવા પામી છે. આ વિસ્તારના સ્થાનિક બહુચરાજી ધારાસભ્ય શ્રી ભરતજી ઠાકોરે આ બાબતે સ્થળનું નિરીક્ષણ કરી સ્થાનિક લોકોની મુલાકાત કરી હતી. બ્યુરો રિપોર્ટ, એચબીએન ટીવી ન્યૂઝ, રમેશ સત્યની સાથે. બેચરાજી વિધાનસભા મંચિસ્તાનના દાનીદોથી મોટીદો ગામના જે બરા વિસ્તાર આવેલા છે, કોઈ રસ્તાની વ્યવસ્થા નથી, કોઈ બ્રિજની વ્યવસ્થા નથી. લોકો પાણીમાં થઈ અને અવર જવર કરતા છે. જાનના જોખમે એ લોકો અવર જવર કરે છે. ત્યારે 2 દિવસ પહેલાં વિસ્તારની મુલાકાત કરી ત્યારે લાગ્યું કે ખરેખર પરિસ્થિતિ ખૂબ ગંભીર છે. અહીંયા બ્રિજની જરૂર આવશ્યક છે. એટલા માટે ત્યાં ગયા ત્યારે ખબર પડી કે આજથી 3-4 વર્ષ પહેલાં ભારતીય જનતા પાર્ટીના આગેવાન દ્વારા એનું ખાતમુહૂર્ત પણ કરવામાં આવ્યું હતું. ખાતમુહૂર્ત કર્યા પછી ત્યાં કામ ચાલુ કરવામાં નથી આવ્યું. તો એક વખત રોડ મંજૂર થયેલો, રોડની સાથે નદીની અંદર પુલ બી મંજૂર થયેલો, તો એ વખત રોડ બની ગયો. અને રોડ બન્યા પછી અમે રજનીભાઈને બોલાવ્યા 2018 સાલમાં. અને જે તે વખત અમે સ્ટેજ બનાવી, ખર્ચો 18,000 જેવો કર્યો, અને ત્યાં એમનું મોટિવેશન કરી એમને જે સન્માન કર્યું. સન્માન કર્યા પછી અમે નદીની અંદર બ્રાહ્મણને બોલાવી અને રજનીભાઈને ગૃહમંત્રીને, એ વખત રજનીભાઈ ગૃહમંત્રી હતા, અને એ વખત ત્યાં બેસાડી અને અમે પુલનું મુહૂર્ત કરાયેલું, ખાતમુહૂર્ત કરાયેલું. અને મુહૂર્ત કરાયા પછી આ પુલનું કોઈ ઠેકાણું પડ્યું નથી. આજ સુધી અમારી આવતી જતી પબ્લિક, આ બધા એકબીજાના રસ્તા લાગતા વળગતા, કે આ બાજુ ખેડૂતોની 500 વીઘા જમીન, પેલી બાજુ 500 વીઘા જેવી જમીન, પબ્લિકના આવવા જવામાં ચાર પુરાણમાં બહુ તકલીફ પડે છે. અને બીજું કે અમારે મોટીદવ થઈને મહેસાણા જવું હોય તો 6 કિલોમીટર વધારાનું થાય છે, જ્યારે અહીંથી જઈએ તો 7 કિલોમીટરમાં અમે મહેસાણા પહોંચી શકીએ છીએ.